हेलो मित्रों, धोरण छ विषय गुजराती, पाठनु नाम छे सागर कांठानो प्रवास, पाठ नंबर 13, तेमना लेखक रघुवीर चौधरी। गया वीडियो में आपणे बे पंक्ति समझावेली, हवे तेनी आगळ वधीए। आ पहेलाना तासमां गुजरातीना शिक्षके आ मुक्तक लख्युं हशे, एटले सोमनाथ सर छे तेने एवुं लागे छे कि आ पहेलानो लेक्चर हतो, एटले तास एटले के लेक्चर, आ पहेलानो लेक्चर हतो તેમાં ગુજરાતીના શિક્ષક હશે અને તે શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂસવા ગયા। એવું માનીને સોમનાથ સર ભૂસવા જાય છે, ત્યાં રેવતીએ વિનંતી કરી, ત્યાં રેવતી વિનંતી કરે છે, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે। અને રેવતી વિનંતી કરતા કહે છે કે રહેવા દો સર, આ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે। સોમનાથે એમની ડાયરી ખોલી, એટલે સોમનાથ સર છે તે પોતાની ડાયરી ખોલે છે, પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા, એટલે કે પોતાનો વર્ગ છે, પોતાનો ક્લાસ છે, તેમાં દરેક વિદ્યાર્થી છે એના જન્મદિવસે એ શુભેચ્છા આપે છે। આજે પોતે કેમ ચૂકી ગયા અને આજે પોતે કેમ ભૂલી ગયા હશે, આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે, આજે પોતાનો વર્ગ છે, પોતાનો ક્લાસ છે, તેના પ્રતિનિધિ જેને તે પોતાનું બધું કામ સોંપે છે તે સિંધુનો જન્મદિવસ છે, સિંધુને શુભેચ્છા આપી, સિંધુને તે શુભેચ્છા આપે છે। નેક્સ્ટ પેજ, પગે લાગીને ઊભો રહ્યો, પગે લાગીને સિંધુ છે તે પગે લાગે છે અને પગે લાગીને ઊભો રહે છે। રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લાવી, રેવતી છે તે સિંધુની પાટલી કે એટલે કે સિંધુની બેન્ચ, સિંધુ જ્યાં બેસે છે તેની બેન્ચ પરથી મીઠાઈનું પડીકું લઈ આવે છે। સોમનાથે પહેલો ટુકડો લીધો, સોમનાથ સર છે તેમણે પહેલો ટુકડો લીધો, એટલે કે પહેલો કટકો લીધો। અરે વાહ, એટલે કહે છે અરે વાહ છે સુકડી પણ મોહનથાળ જેવી પોચી, એટલે કહે છે એક ટુકડો લે છે અને કહે છે કે અરે વાહ છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી લાગે છે। રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી, રેવતી છે તે બધાને, બધા વિદ્યાર્થી છે તેને મીઠાઈ વહેંચે છે, એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો, એની સાથે એટલે કે રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચે છે તેની સાથે જ પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો છે। કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે, એટલે અભિપ્રાય એટલે કે પોતાનો અભિપ્રાય આપે છે અને સિંધુ જાહેર કરે છે ત્યારે કહે છે કે કચ્છનું માંડવી છે, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સર જે નક્કી કરે તે। સાબાસ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું, અને કહે છે કે સાબાસ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે એ મને ગમે છે, છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા, કે ગઈ વખતે આપણે આબુ અંબાજી તો ગયા હતા, રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો, એટલે કે રસ્તામાં હતા આપણે ત્યારે મેં તમને એક લેખ હતો તે વાંચીને સંભળાવ્યો હતો, પુણ્યોના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા, એટલે કે આ લેખ જે હતો તેમના લેખક, તો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એ તેના લેખક હતા, સ્વામી આનંદ, સ્વામી આનંદ એવું સિંધુ કહે છે।